ગાંધીધામના ચુંગી પાસે માતા અને પુત્ર હોંડા ઉપર જઈ રહ્યા હતા ત્યારે ડિવાઇડર સાથે હોંડા ભટકાયું અને ઉછળીને ટ્રકમાં ભટકાતા માતાનું મૃત્યુ અને પુત્ર ગંભીર ચંદ્રેશ પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામના ચુંગી નાકા પાસે ગઈ રાત્રિના હોન્ડા પર જઈ રહેલા માતા અને પુત્રને અકસ્માત થતા અકસ્માત દરમિયાન હોન્ડા ઉછળી અને ટ્રક ટ્રકમાં ભટકાતા ઘટના સ્થળે માતાનું મૃત્યુ નિપજ્યું હતું અને ગંભીર હાલતમાં ઘવાયેલા પુત્રને તાત્કાલિક અસરથી રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો લોકો સ્થાનિક લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા તેમના કહેવા પ્રમાણે કે એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કર્યા બાદ એક કલાક આવતા આખરે તેમને માતાને સમયસર સારવાર ન મળી અને તેમને મોતને ભેટવું પડ્યું તે વાત જોરશોરથી થવા લાગી હતી જોકે અમારા પ્રતિનિધિ ચંદ્રેશ પટેલે માનવતાનું કાર્ય કરી તાત્કાલિક અસરથી ખવાયેલાને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની વિચિત્રતા એ હતી કે માતાને પુત્ર શાકભાજી લઈને પોતાના ઘરે ગળપાદરમાં શાંતિધામ કોલોનીમાં રહે છે ત્યાં જતા હતા દરમિયાનમાં કોઈપણ કારણોસર દિવાડેજ સાથે હોંડા અથડાયું હતું અને ઉછળીને બંને ટ્રક સાથે ટોક્કર મારતા માતાનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું અને પુત્ર ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે આ બાબતે ગુનો દાખલ કરી તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરેલ છે